ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો પર્યાવરણમાં પ્રકરણ 15માં આપણે આગળ વધીએ. તમને યાદ છે ને પ્રકરણ 15નું નામ શું છે? ઠંડુ કે ગરમ. આપણે ગયા વિડીયોમાં એક સરસ મજાની વાર્તાનો પરિચય લીધો હતો, તો ચાલો આ વિડીયોમાં પણ આપણે એવું જ કંઈ કરીશું. આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાના છીએ, તો આપણે શરૂઆત કરીએ પહેલી પ્રવૃત્તિ. હવે તમને ખબર છે પ્રવૃત્તિ કેવી હશે? ઠંડુ કે ગરમ એવી જ કોઈ પ્રવૃત્તિ હશે ને. તો ચાલો સૌથી પહેલાં તમે બધા એક સરસ મજાનો રૂમાલ લો. લીધો, હવે એને આપણે ફોલ્ડ કરવાનો છે, એટલે કે આપણે એને ઘરી કરવાનો છે. હું પણ તમારી સાથે કરું. તો અહીં મારી પાસે રૂમાલ છે, હવે આની હું 2-3 ઘરી કરીશ. તમે પણ એ રીતે ઘરી કરો. તો આ થઈ મારી ઘડી. જુઓ, મોટો રૂમાલ હતો તો કેવો નાનો બનાવી દીધો ને. બસ તમારે પણ કંઈક આવું જ કરવાનું છે. હવે શું કરવાનું છે ખબર છે? આ રૂમાલમાં તમારે જોરથી ફૂંક મારવાની છે. મારો તો જુઓ આ રીતે. મારી? વેરી ગુડ. શું થયું? હવે તમે જે આ ફૂંક મારો છો ને, પછી અહીંયા ટચ કરો તો કંઈક અલગ લાગ્યું. તમને જે અનુભવ થયો હોય તે તમારે યાદ રાખવાનો છે, અને હા, આની નોંધ તમારે કરવાની છે. તો વિચારો કે જે સ્ટોરીમાં આપણે વાર્તામાં વાત કરી હતી કે બાલિશ તે પણ બતાકાને ઠંડુ પાડવામાં તેને ફૂંકો મારતો હતો, તો વિચારો કે આપણે આ રૂમાલમાં ફૂંક મારી તો એ ગરમ થઈ ગયું, બરાબર ને? પણ બાલિશ તે તો બતાકાને ઠંડુ પાડવા માંગતો હતો, તો એ શું કામ ફૂંક મારતો હતો? તો આનો વિચાર તમે કરજો. તો વિદ્યાર્થી મિત્રો, બાલિશ જે પણ બતાકાને ઠંડા પાડવા માટે તેને ફૂંક મારતો હતો, જો તે ઠંડા કર્યા વગર એમ જ ખાઈ લીધા હોત તો શું થાય? તમે કોઈક વસ્તુ એવી રીતે ગરમ ગરમ ખાઈ લો તો શું થાય? દાઝી જવાય ને. તો બાલિશ તે પણ જો આવા ગરમ બતાકા મૂડામાં મૂકી દેત તો શું થાય? તેની જીભ દાઝી ગઈ હોત. હવે એના પરથી મને એક વસ્તુ યાદ આવ્યું કે તમારી સાથે આવું ક્યાંક થયું છે કે તમે કોઈ વસ્તુ ગરમ ગરમ ખાઈ લીધી હોય કે ગરમ ગરમ પી લીધું હોય? જ્યારે આપણી ફેવરિટ વસ્તુ આપણી પાસે આવે ને, તો ક્યારે આપણે એને મોંમાં મૂકીએ ને એની રાહ જોઈએ છીએ, બરાબર ને? પણ એ ગરમ હોય ને તો પણ આપણે ખાઈ લઈએ છીએ, તો કેવા દાઝી જવાય છે ને. તો એ વસ્તુને જો તમારે ઠંડી કરવી હોય તો તમે શું કરશો? તો આનો વિચાર પણ તમે કરજો. જો હું મારી વાત કરું ને, ધારો કે ચા ગરમ હોય તો હું એને ઠંડી કરવા માંગતી હોઉં તો હું એને રકાબીમાં કાઢીશ અને પછી એને ફૂંક મારીશ, બરાબર? હવે આ સિવાય બીજી પણ ઘણી બધી રીતો હોય છે કોઈ પણ વસ્તુ ગરમ હોય એને ઠંડી કરવા માટેની. તો આ વિચાર તમારે કરવાનો છે કે તમે કઈ વસ્તુ ગરમ હોય અને તેને કઈ રીતે ઠંડી પાડી શકો છો, તો આ વિચારજો. હવે આપણે 2 ચિત્રનું અવલોકન કરવાનું છે, તો ચાલો હું તમારી સમક્ષ 2 ચિત્રો રજૂ કરું છું અને તેના પરથી થોડા મુદ્દા પણ જોઈએ. તો એ મુદ્દામાં આપણને સમજાઈ જશે કે શું ગરમ છે અને શું ઠંડુ છે. તો ચાલો આપણે ચિત્રો જોઈએ. તો અહીં તમે ચિત્ર જોઈ શકો છો કે ચિત્ર નંબર 1માં મીની તેની ચા ફૂંક મારી ઠંડી કરવા પ્રયાસ કરતી હતી. તમારા મતે શું વધુ ગરમ હશે, મીનીની ચા કે તેના મોંમાંથી ફૂંકે છે એ હવા? તો આનો વિચાર તમે કરજો કે શું ચા ગરમ હશે કે મીનીની ફૂંક ગરમ હશે. તો આ વિચારવાનું છે. હવે તમે અહીં બીજું ચિત્ર જોઈ રહ્યા છો. જુઓ, સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી, તેના હાથ પર ફૂંકો જ માર્યા કરે છે. હવે વિચારો અને કહો શું વધારે ઠંડુ છે, સોનુના હાથ કે તેનો શ્વાસ? આપણને પણ ઠંડી લાગે તો આપણે આ રીતે ફૂંકો મારીએ છીએ ને.
હા, તો તમારે હવે વિચારવાનું છે કે શું વધારે ઠંડું હશે, તો આનો વિચાર પણ તમે કરજો. અરે વાહ, ચિત્ર કેટલા સરસ હતા. મને તો ચિત્રમાં ખૂબ મજા આવી, તમને પણ મજા આવી હશે. તો ચાલો હવે આપણે એક સરસ મજાની વસ્તુ બનાવીએ. આ વસ્તુ કઈ છે એ તમારે ઓળખવાની છે. તો એ વસ્તુનો ઉપયોગ હું કહું છું, તો એ વસ્તુનો ઉપયોગ ઘણીવાર સ્પોર્ટ્સ ડેમાં થાય છે. હા, બીજો ઉપયોગ કહું તો પોલીસ અંકલ પાસે હોય છે. કઈ વસ્તુ? હા, સીસોતી. તો ચાલો હું તમને આજે સીસોતી બનાવતા શીખવું. તો સૌથી પહેલાં સીસોતી બનાવવા માટે આપણને બે વસ્તુની જરૂર પડશે. જુઓ, એક આ પ્રકારનું કાગળ અને બીજું કાટર. આ બે વસ્તુમાં આપણે સીસોતી બનાવી દઈશું. તો સૌથી પહેલાં આ કાગળ છે ને, એને આપણે વચ્ચેથી ફોલ્ડ કરવાનું છે. તો ચાલો. હા, તમારી પાસે છે ને કાગળ? જો ન હોય તમે નોટબુકનો કાગળ પણ લઈ શકો છો. તો હવે આપણે એની વચ્ચેથી ફોલ્ડ કરવાનું છે. જુઓ, આ રીતે થઈ ગયું તમારું. હા, સરસ. હવે શું કરવાનું છે? હા, અહીં વચ્ચેથી આપણે એને કાણું પાડવાનું છે. જુઓ, પડી ગયું. હા, સરસ. હવે સીસોતી બની ગઈ? નહીં, હજી થોડુંક કરવાનું છે. તો હવે શું કરવાનું છે ખબર છે? અહીં જે બે છેડા છે ને, તેને ઉપરની તરફ વાળવાના છે થોડા થોડા. જુઓ, આ રીતે. એ જ રીતે બીજી બાજુ પણ આ રીતે થઈ ગયું. હવે આપણે એને ખોલીશું. તો જુઓ, કંઈક આવું બનશે. બન્યું. હવે શું કરવાનું છે કે આ એક આંગળી આ તરફ અને બીજી એક આંગળી આ તરફ રાખવાની છે. થઈ ગયું. હવે આપણે આમાંથી ફૂંક મારીશું. સીસોતી વાગે છે કે નથી વાગતી તે આપણે જોઈએ. તમારી સીસોતી વાગી ને? હા, મને અવાજ આવ્યો હે. વેરી ગુડ, મારા કરતાં પણ સારી રીતે વગાડી તમે લોકોએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીસોતી બનાવી. મને ખબર છે તમને સીસોતી બનાવવાની ખૂબ મજા આવી. પણ તમને ખબર છે આ સીસોતીનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે? હા, આપણે જોયું કે સ્પોર્ટ્સ ડેમાં જરૂર પડે, પોલીસ અંકલ પાસે હોય, પછી હા, આપણે રમવા માટે પણ તેનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વિચારવાનું છે કે આ સીસોતીનો ઉપયોગ બીજે ક્યાં થશે. તો આનો વિચાર તમે કરજો. તો આપણે સીસોતી તો વગાડી, પણ બીજી ઘણી વસ્તુઓ છે કે જેમાંથી અલગ અલગ પ્રકારના અવાજ આવે છે. હું તમારી સમક્ષ થોડી વસ્તુઓ રજૂ કરું છું. તો સૌથી પહેલાં હું લઈશ ચોકલેટનું રેપર. તમારા ઘરમાં ચોકલેટ છે ને, તો એ ચોકલેટ તમે ખાઈ જાઓ અને એનું રેપર હોય ને તે લાવો. અરે વાહ, આવી ગયા. વેરી ગુડ. હવે એમાં આપણે ફૂંક મારીએ. મારો તો ફૂંક. કંઈક અવાજ આવ્યો ને? હા. હવે આપણે લઈશું પાંદડું. જુઓ, મારી પાસે આવું પાંદડું છે. હવે આમાં ફૂંક મારું ને. વેરી ગુડ, તમારો અવાજ તો અહીંયા સુધી આવે છે મને. સરસ. હવે શું લઈએ, શું લઈએ? હા, ફુગ્ગો. આ રહ્યો ફુગ્ગો. એમાં ફૂંક મારીએ ને. આવ્યો અવાજ? હા. હવે બીજી કઈ વસ્તુ લઈએ કે જેમાંથી અલગ અવાજ આવે? ઓ હા, બોલપેનનું ઢાંકર. ચાલો, તમારી પાસે છે ને? ઓકે, મારી પાસે પણ છે. ચાલો લઈએ. આ રહ્યું. ફૂંક મારો તો.
ઓહો, અમારે તો સીસોદી વાગી. હા, મને ખબર છે, તમે પણ ક્લાસમાં કંઈક આવું જ કરો છો ને. પકડાઈ ગયા. હું વિચારું કે સ્કૂલમાં સીસોદી ક્યાંથી આવી હોય, પણ તમે તો બોલપેનના ઢાંકણને સીસોદી બનાવો છો, હે ને? વેરી ગુડ. તો આમાંથી સીસોદીનો અવાજ આપણને આવ્યો ને? તો સીસોદી બનાવવાની આપણને ખૂબ મજા આવી. તો આટલી બધી વસ્તુઓના અલગ અલગ અવાજ આપણે જોયા. આ સિવાય બીજી પણ ઘણી વસ્તુઓ હોય છે કે જેમાંથી અલગ અલગ પ્રકારના અવાજ આવે છે. તો આવી વસ્તુઓની યાદી તમારે બનાવવાની છે અને તમારી નોટબુક માટેની નોંધ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ઘણી બધી એક્ટિવિટી કરી. હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.